સૌના પ્રોગ્રામો અંતર્ગત તારીખ 14-11-15 એટલે કે આજે બરાબર સાંજે 8 વાગે હાસ્ય કલાકાર સંગીત કલાકાર ઋષભ બલદાણિયાનો પ્રોગ્રામ સંગીતનો સાંજે 8 વાગે છે. સૌએ નોંધ લેવી, બહેનો ભાઈઓ સૌએ આ કથા મંડપમાં સાંજે ઠાકોર જમાડી અને વહેલા વહેલા હાજર થવું. આવા પ્રોગ્રામમાં કોઈને કહેવું ન પડે. સમજા રમેશભાઈ? વગર આમંત્રણ ખબર પડી જાય. બહેનોને કઈ આરતી સાંજે છે, દર્શન કરીને બે જાઓ. આવતીકાલે સવારે 9 વાગે આપણે બાજુનો જે ડોમ બનાવ્યો છે અહીંયા, એને શું કહેવાય, બુરજ, આ બાજુનો જે બનાવ્યો છે મહેમાનને બેહવા માટેનો, એક જુદું જ નામ છે આ બાજુનું, હવે નહીં યાદ આવે અત્યારે. એમાં એ પ્રોગ્રામ બ્લડ ડોનેશન કેમ્પનો રાખ્યો છે. બધાએ બ્લડ દેવું, હું પણ આપીશ. એક એક બાટલો હવે ભરી દેવો. કોઈકનું જીવન બચતું હોય, આપણાથી કોઈની જિંદગી બચતી હોય તો એ બીજી સેવા ન થાય તો કાંઈ નહીં, પણ આ સેવા એ કરવી. સાથે સાથે અમે જાડા માણસ હોય તો ખાસ દેવું, એમાં કાંઈ ઓછું નહીં થાય. કાળુ બાપા, આનો બાટલો ભર લેજો. લાલભાઈ લોહી પી જાય છે બધાનું. અને આવતીકાલે સવારે દંત કેમ્પ છે. આપણા ડૉક્ટર વિરાણી સાહેબ મહુવા ખાસ આમાં સેવા આપવાના છે. જે કોઈના દાંત હલતા હોય, દુખતા હોય, ડખડખતા હોય, એ બધાએ વિરાણી સાહેબ પાસે આવવું ફ્રી ઓફ ચાર્જ. દેવજી બાપા, મને ખબર છે આમાં કોના કોના ડોક્ટર ઢીલા છે, એ બધાએ ટાઈટ કરાવવા માટે કાલે આ મહોત્સવ અંતર્ગત આ દંત યજ્ઞમાં સૌએ આવવું, એની હવે નોંધ લેજો. બહેનો ભાઈઓ માતાઓ હવે. અને અગત્યની ફરી સૂચના, રસોડામાં જે અમારા સ્વયંસેવકો છે યુવાનો, રસોડામાં કામ ન હોય તો કથા મંડપમાં આવી અને કથા સાંભળજો. કથા સાંભળવાથી આ જીવનું રૂડું થાય છે, કથા સાંભળવાથી આ જીવાત્માનું કલ્યાણ થાય છે. બાકી તો આટા ફેરા આજની કથામાં કેવી સરસ વક્તાશ્રીએ સવારમાં વાત કરી. ભગવાનના ભક્તનો કેવો મહિમા છે, હે કે ભગવાનના ભક્તના પાર્થિવ દેહમાંથી ધુવાડો નીકળ્યો અને ઝાડ ઉપર 1000 ભૂત હતા, એ ભૂતનો ઉદ્ધાર થઈ ગયો. બોલો, એક ભગવાનના ભક્તનો ધુવાડો નીકળ્યો ને એમાંથી ઉદ્ધાર થઈ ગયો. લ્યો, તો એવા ભક્તની પંક્તિમાં આપણે બેસવું છે, એના માટેનો આ દાખલો છે. ભાગવત કથાઓ, સત્સંગ સભાઓ, સત્સંગ યાત્રાઓ, આટલા મોટા સમિયાણાઓ તમે નાખ્યા છે માત્ર મુમુક્ષુઓના કલ્યાણ માટે, સદગુરુઓના રાજીપા માટે, ભગવત પ્રસન્નતા માટે. આપણે આટલો મોટો દાખલો આ 2-4 મહિનાથી કરીએ છીએ. આ યુવાનોને ખૂબ મારે ધન્યવાદ દેવા છે, પણ આચાર્ય મહારાજશ્રીની હાજરીમાં 2-4-5 યુવાનોનું સ્વાગત સન્માન પણ કરવું છે. તો અત્યારે વિશેષ સમય નહીં લેતા વક્તાશ્રી તરફ માઇક્રોફોનનો હવાલો આપણે સોંપીએ. આવો આદરણીય પૂજ્ય વક્તાશ્રી.
सदभक्ति बालम निज भक्त पालम कामादि कालम कुसुमारति मालम सतामरसालम सरसैकशालम वंदे विशुद्धम हरि कृष्णमीशम श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव देव गोविंद दामो दर माधवेति विक्रेतु कामा किल गोप कन्या मुरारि पादार हित चित वृत्ति तद्यादिकं मोह वशाद गोचर गोविंद दामो दर माधवेति गृहे गृहे गोपवधु कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम् पुण्यानि नामानि पठन्ति नित्यम् गोविंद दामो माधवेति सुखं शयानां निलये निजेऽपि नामानि विष्णो प्रवदन्ति मर्त्या ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामो दर माधवेति सदैवं भज सुन्दराणि नामानि कृष्ण श्यमनोहराणि समासभक्तार्ते विनाशनानि गोविन्द दामो दर माधवेति सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयं देहावसाने इदमेव जाप्यं गोविंद दामो दर माधवेति श्री कृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर धननाथ विष्णु जिहवे पिबस्वा मृतमेत देव गोविंद दामो दर माधवेति गोविंद दामो दर माधवेति गोविंद दामो मंदहासरुचिरा नाम्बुजम्
पूजितम सुर नरोत्तमेर मुदा धर्मनंदनमहं विचिन्तये। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री गोपीनाथ जी महाराज की जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री बाल कृष्ण लालनी जय। श्री रामचंद्र भगवानी जय। श्री विघ्न विनायक देवनी जय। श्री कष्टभंजन देवनी पतये हर हर वासुदेवाय।
लक्ष्मीनारायण वासुदेवाय, लक्ष्मीनारायण वासुदेवाय, लक्ष्मीनारायण वासुदेवाय, नर नारायण वासुदेवाय, नर नारायण वासुदेवाय, नर नारायण वासुदेवाय, नर नारायण वासुदेवाय, मनोस्तु शतरूपाया तीस्र कन्यश्च जग्निरे, मनोस्तु शतरूपाया तीस्र कन्यश्च जग्निरे, कन्याश्च जग्निरे, आकुति देवहूतिश्च प्रसूतिरिति वे श्रुता, आकुति देवहूतिश्च प्रसूतिरिति वे श्रुता,
પરમ કલ્યાણકારી શ્રીમદ ભાગવત ભગવાનના ત્રણ સ્કંદને પૂરા કરી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ચોથા સ્કંદની કથા સંભળાવે છે. સદગુરુ શામોયા ચૈતન્યાનંદ સ્વામી સભા મંડપમાં શ્રીમદ ભાગવત ભગવાનની સાપ્તાહિક આ કથા એના બીજા દિવસે બપોર પછીની સભામાં આપ સૌનું સ્વાગત છે. જે મહાન ભગવાનને મળેલા સંત શામળિયા ચૈતન્યાનંદ સ્વામી, આ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણે સૌથી પ્રથમ ચાર સદગુરુઓને મોટાઈ આપી, ઢોલીએ બેસાડ્યા, વિધિવત ભગવાન એમને ઢોલીએ બેસાડી એમનો મહિમા કહેવા લાગ્યા, પછી પોતે એ ચારે સદગુરુઓની પૂજા કરવા લાગ્યા. એ મહાન મોટા ચાર સદગુરુઓમાં એક હતા શામળિયા ચૈતન્યાનંદ સ્વામી, જે એમના શિષ્ય છે યોગેશ્વર સ્વામી. સારિંગપુરની અંદર એક ધામ બને તો અનંત જીવોને પિતૃઓના દુઃખો હોય, માનસિક દુઃખો હોય, કોઈ વર્ગાળના દુઃખો હોય એ દૂર થાય એવી સારંગપુરના દરબારે ગોપાળાન સ્વામીને પ્રાર્થના કરી. ત્યારે ગોપાળાન સ્વામીએ બોટાદમાંથી અતિશય ભગવાનને વહાલા અને પ્રભુ પ્રેમી અને ખૂબ સેવાભાવી એવા કાનજીભાઈને યાદ કર્યા. આ કેવા ભક્ત હતા! એક પ્રસંગ એવો મળે છે કે આ કાનજીભાઈ જ્ઞાતિએ કડિયા